नमस्कार विद्यार्थी मित्रों तथा गुरुजी ने मारा प्रणाम। वेलकम टू ईलर्निंग यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत करे छे। जूनना नवा सत्र में आप सबनु हार्दिक स्वागत करे छे। आजना वीडियो में विद्यार्थी मित्रों आपणे तमने एक एप्लिकेशन नी बात करवामां आवशे। ए एप्लिकेशन तमारा माटे केटलू उपयोगी छे शिक्षक मित्रों ने वालीओ ने तथा आचार्य ने पण आ खास उपयोगी छे। जे विद्यार्थी पूर्व तैयारी करता हो शिक्षक मित्रों पण पूर्व तैयारी करता हो अने प्रिंसिपाल पण एमना माटे पोताना घर दफ्तरी काम करता होय तो एवाओने माटे आ खास उपयोगी एप्लिकेशन छे। आ एप्लिकेशन मात्र 1-8 ધોરણ ગુજરાતી મીડિયમમાં અવેલેબલ છે, એટલે કે 1-8 ધોરણનું અહીંયા માહિતી આપવામાં આવી છે, તેમજ મટીરિયલ પણ મૂકવામાં આવી છે અને 8મા ધોરણ સુધીનું અહીંયા માહિતી છે અને શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે તો આ ખાસ ઉપયોગી છે। તો સૌથી પહેલા આપણે આ એપ્લિકેશનની વાત કરી લઈએ તો આ એપ્લિકેશનમાં તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું, પ્લે સ્ટોરમાં જઈને તમારે એ એપ્લિકેશનનું નામ રાખવાનું શિક્ષણ સાગર। શિક્ષણ સાગર એ તમે જેવું એપ્લિકેશન ખોલશો તો એ જીલ મેલ ટેકનોલોજીનું એ પ્રોવાઈડ કરેલી છે। એ શિક્ષણ સાગર તમારા ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી એને તમારે ઓપન કરી લેવાનું। ઓપન થઈ ગયા પછી તમને એક આ ટાઈપનું લોગો આવશે, ત્યારબાદ અહીંયા તમને આ એપ્લિકેશન ઓપન થઈ। હવે તમારા આ પેજ એક ઓપન થશે, અહીંયા તમને શું જોવા મળશે, ટીચર વિદ્યાર્થી ટીચર હેપ્લેસ ધોરણ 10ના પરિણામ જોવા માટે અહીં ક્લિક, ઓનલાઈન હાજરી અરસપરસ બદલી લેટેસ્ટ શૈક્ષણિક સમાચાર અને લેટેસ્ટ સમાચાર વધુ જોવા માટે અહીંયા નીચે આપવામાં, તો અહીંયા તમને આ ટાઈપનો પેજ ખુલશે। તો સૌથી પહેલાં આપણે આ એપ્લિકેશનમાં શિક્ષક મિત્રો માટે કઈ રીતે ઉપયોગી છે એ વિશે જાણી લઈએ, ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓને જોઈશે। તો સૌથી પહેલાં આપણે શિક્ષક માટે ઉપયોગ તો એમાં ટીચર એપ્લિકેશનમાં જાય, ટીચર એપ્લિકેશનમાં જયા પછી તમને અહીંયા કયા કયા મેનુ જોવા મળે છે, ઓનલાઈન હાજરી, મધ્યાહ્ન ભોજન યોજના હાજરી, મીનાની દુનિયા ઓનલાઈન ફોર્મ, સાસ ગુજરાત ગુજરાત, પછી ગુણોત્સવ પોર્ટલ, જ્ઞાનકુંભ પ્રોજેક્ટ, જી શાળા લોગિન, આધાર ડાયઝ ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃત્તિ ઓનલાઈન એન્ટ્રી, ખેલ મહાકુંભ એન્ટ્રી, ઇન્સ્પાયર એવોર્ડ એન્ટ્રી, ટ્રાન્સપોર્ટ સુવિધા, ચેક યોર CPF એકાઉન્ટ, ઓનલાઈન PLI પેમેન્ટ અને ઓનલાઈન LIC પેમેન્ટ, આ બધા મેનુ ખુલે છે। તો જે શિક્ષક મિત્રો અને આચાર્યો આ એપ્લિકેશનનો ઉપયોગ વધારે કરે તો સારું, કારણ કે કેટલીક વખત શું છે ઓનલાઈન માટે તમારે એક નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, પછી SAS માટે તમારે એપ્લિકેશન, મધ્યાહ્ન ભોજન માટે એપ્લિકેશન, આમ કરીને તમારો ફોનનો સ્ટોરેજ વધી જાય છે। પરંતુ આ એપ્લિકેશન એવી છે કે તમારે એક જ એપ્લિકેશનની અંદર બધી માહિતી મળે, જેમ કે જી શાળાની એપ્લિકેશન તમારે અલગ ઇન્સ્ટોલ કરીને નાખવું પડે એ પણ તમને અહીંયા જોવા મળશે। તો આ એપ્લિકેશનમાં તમારે જો શિક્ષકોની ઓનલાઈન હાજરી કરવો તો તમે એના પર ક્લિક કરશો તો અહીંયા તમને શું જોવા મળશે, શિક્ષક હાજરી, વિદ્યાર્થી હાજરી, શિક્ષક હાજરી રિપોર્ટ અને વિદ્યાર્થી રિપોર્ટ। તો અહીંયા તમારા શિક્ષક હાજરી જ્યારે જે આચાર્ય હોય એ શિક્ષક હાજરી પૂરતા હોય તો એના પર જઈને તમે ક્લિક કરીને લોગિન થઈ જાણો અને શિક્ષકનો હાજરી પૂરી શકો। ત્યારબાદ શિક્ષકો માટે વિદ્યાર્થી હાજરી જો ક્લાસમાં પૂરતા તો એના પર જઈને લોગિન થઈ જાણો અને વિદ્યાર્થીઓની હાજરી તમે પૂરી શકશો। અને ત્યારબાદ તમે જો જે આચાર્ય હોય તો શિક્ષકોનો હાજરી રિપોર્ટ જોઈને કે કેટલા હાજર છે એ રિપોર્ટ તમે જાણી શકો, વિદ્યાર્થીનો રિપોર્ટ પણ તમે અહીંયા જોઈ શકશો, બરાબર। અહીંયા તમને આપ્યું છે કે કયા સમયમાં હાજરી પૂરવાની, જો મોડી સ્કૂલ હોય તો અહીંયા તમને કે સોમથી શુક્રવાર માત્ર 11:30 કલાક સુધી જ હાજરી ભરાય, બીજી પાળી બપોરની હોય તો સોમથી શુક્રવાર બપોરે 2 કલાક અને શનિવારનું જો સવારનો સમય હોય તો 12:30 સુધી હાજરી પૂરી શકાશે। હવે આગળ જઈશું, અહીંયા મધ્યાહ્ન ભોજન એટલે કે બાળકો કેટલા મધ્યાહ્ન ભોજન જમવા બેસે છે તો એ તમારા યુઅર ડાયસ જે તમારા શાળાનો જે આઈડી હોય એ નાખીને લોગિન થઈ જાણો અને એ પ્રમાણે તમે એને હાજરી ભરી શકશો, બરાબર। હવે આગળ જઈશું, મીનાની દુનિયા ઓનલાઈન ફોર્મ, પછી SAS। હવે SAS તો જે આચાર્ય હોય અને શિક્ષક મિત્રો એ જાણે છે કે SAS શું છે, તો SAS એ એવો આપણા વેબસાઇટ છે કે જે શિક્ષકોનો પગાર બિલ પણ એની માહિતી મળી રહે અને શિક્ષકો પણ પોતાની માહિતી પણ મેળવે, જેમ કે અહીંયા તમે એના પર ક્લિક કરશો તમારા જિલ્લા વાઇઝ આપ્યું હોય, જેમ કે અહીંયા બનાસકાંઠા ક્લિક કરીએ તો બનાસકાંઠા જો અહીંયા તમારા લોગિન આઈડી જો તમે અહીંયા આપ્યું છે, લોગિન આઈડી આપી પછી ટીચર તમારા જો શિક્ષક હોય તો શિક્ષક લોગિન થઈને એ પોતાની વિગત અહીંયા જોઈ શકશે, જ્યારે પ્રિન્સિપાલ હોય તો શાળાની લોગિન આઈડી દ્વારા પણ એ વિગત જોઈએ। ત્યારબાદ ગુણોત્સવ પોર્ટલ આવે, ગુણોત્સવના જે રિપોર્ટ જોવો હોય એના પર જાણી, પછી જ્ઞાનકુંભ પ્રોજેક્ટ, હવે જ્ઞાનકુંભ પ્રોજેક્ટની વાત કરું કે જે તમારે SSAમાં જઈને તમે જોવું પડે એ તમારે અહીંયા પણ જે સ્કૂલમાં જ્ઞાનકુંભ પ્રોજેક્ટ ચાલતું હોય એ તમે લોગિન આઈડી દ્વારા અહીંયા માહિતી જોઈ શકશો। ત્યારબાદ આવે છે, ત્યારબાદ જી શાળા, હવે જી શાળા એ તમારે પહેલાં કીધું કે એ એપ્લિકેશન લાગે, અહીંયા તમારા વિદ્યાર્થી UI ડાયર વિથ શિક્ષકોનો UI ડાયરી જે નંબર હોય એ નાખીને શિક્ષક કોડ અને પાસવર્ડ નાખી લોગિન થઈને તમે એનો અભ્યાસ કર્યો, વિદ્યાર્થીનો પણ તમે અહીંયા ડાયરી કોડ નાખીને તમે એનો અભ્યાસ કર્યો, એ શિક્ષણ જી શાળા એપ્લિકેશન
એની અંદર તમને વિદ્યાર્થીઓના જે ગુજરાતી વિષય અથવા ગણિત 1-8 ધોરણના જે જે પાઠ હોય એના વિડીયો પણ જોઈ શકશો. એ માત્ર ગવર્મેન્ટ સ્કૂલ હોય એ વિદ્યાર્થીઓ જ ખાલી માત્ર એલાઉ છે. ત્યારબાદ આવે છે આધાર ડાયઝ ઓનલાઈન એન્ટ્રી. તમે આધાર ડાયઝની ઓનલાઈન એન્ટ્રી પણ જોઈ શકશો. જેમ કે જો આધાર ડાયરી તમારે યુ ડાયસ કોડ નાખી નાખીને તમારે લોગિન થવાનું અને અહીંયા તમે આધાર ડાયરીની એન્ટ્રી પણ કરી શકો છો. ત્યારબાદ આગળ જઈશું શિષ્યવૃત્તિ ઓનલાઈન એન્ટ્રી. જે આચાર્યો છે એ શિષ્યવૃત્તિ ઓનલાઈન એન્ટ્રી કરતા હોય તો અહીંયા તમારે લોગિન થઈને એ ઓનલાઈન માહિતી જોઈ શકશો. ત્યારબાદ ખેલ મહાકુંભ એન્ટ્રી, ઇસ્પાય એવોર્ડ છે, ટ્રાન્સપોર્ટ સુવિધાની પણ વ્યવસ્થા છે. આ જો ઇસ્પાય એવોર્ડ એ પણ તમે અહીંયા લોગિન થઈ શકશો. ત્યારબાદ આવે છે ટ્રાન્સપોર્ટ સુવિધા, સીપીએફ ખાતું, જે શિક્ષક મિત્રો સીપીએફ ખાતું હોય એ લોગિન થઈ શકે. પછી પીએલઆઈ ઓનલાઈન પેમેન્ટ, જે ઓનલાઈન પેમેન્ટ પીએલઆઈ કરતા હોય, અને એલઆઈસીનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો. આ રીતે શિક્ષકો વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો અને વાલીઓ માટે ખાસ ઉપયોગી છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ માટે શું ઉપયોગી છે, તો એ પણ જોઈ લઈએ. આપણે વિદ્યાર્થી માટે કઈ રીતે ઉપયોગી, તો અહીંયા 1-8 ધોરણનું વિષય મૂકવામાં આવ્યું છે. તો અહીંયા કઈ રીતે ઉપયોગી, જેમ કે અહીંયા તમારું ધોરણ આપે 1-8 ધોરણ, તો 1-8 ધોરણમાં શું ઉપયોગી, તો તમે એના પર ક્લિક કરશો. જેમ કે ધોરણ 6, હવે ધોરણ 6 મેં અહીંયા ક્લિક કર્યું તો અહીંયા તમારો જો વિષય ખુલે, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, શારીરિક શિક્ષણ અને સંગીત સામાજિક. તો અહીંયા તમને જેવો કોઈ પણ એક સબ્જેક્ટ પર ક્લિક કરશો, જેમ કે સંસ્કૃત પર ક્લિક કર્યું, સંસ્કૃત પર ક્લિક કરશો તો તમને અહીંયા પાઠ બધા આપવામાં આવે. જુઓ પહેલા સત્રના જે હોય એના પર તમે ક્લિક કરશો, પહેલું ચિત્ર પદાની એક પહેલું ક્લિક કર્યું તો અહીંયા તમને શું શું આપે, પાઠ્યપુસ્તક, શિક્ષક આવૃત્તિ, ઓનલાઈન સ્ક્યુઝ, યુનિટ ટેસ્ટ, પાઠ આયોજન, એકમનું સ્વાધ્યાય અને અધ્યયન નિષ્પતિ. તો અહીંયા તમે જેવું જે શિક્ષક મિત્રો પહેલાં તૈયારી કરતા હોય, કદાચ કે પાઠમાં શું શું છે એ જોવું હોય, તો આ એપ્લિકેશન દ્વારા તમે એના પર જોઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો કદાચ બુક ના હોય તો કઈ રસ્તા વચ્ચે ગમે તે આવતા હોય તો એમને મોબાઈલ દ્વારા ઘરે બેઠા પણ એ જોઈ શકશે. જેમ કે પાઠ્યપુસ્તક પર ક્લિક કરશો તો પાઠ્યપુસ્તક અહીંયા ઓપન થશે. આ પાઠ્યપુસ્તક ઓપન થાય અને અહીંયા બાજુમાં QR કોડ છે, એ QR કોડને તમે સ્કેન કરશો તો એના વિશે તમને એક દીક્ષા એપમાં તમારે સીધું અહીંયા જવા મળશે, અને જો એનો વિડીયો હશે તો વિડીયો પણ તમને જોવા મળશે. તો આ રીતે તમે એના પર ક્લિક કરશો તો પાઠ્યપુસ્તક આ રીતે ખુલી જશે, એની PDF ફાઇલ અહીંયા જોવા મળશે. ત્યારબાદ આવે છે શિક્ષક આવૃત્તિ. કેટલી વાર કે શિક્ષક આવૃત્તિ આપણા જોડે નહીં હોતી તો શિક્ષક આવૃત્તિ પણ તમે અહીંયા પણ નિહાળી શકશો. તમારા અહીંયા પહેલા પાઠનું કઈ રીતે ભણાવવું એ વિશે અહીંયા માહિતી આપી, એ શિક્ષક આવૃત્તિ પણ તમે અભ્યાસ કરી શકો જે મોબાઈલ એપની મદદથી અથવા મોબાઈલ પોકેટ કીએ તો પણ ચાલે. ત્યારબાદ આવે છે ઓનલાઈન ક્વિઝ. તો અહીંયા ઓનલાઈન ક્વિઝની પણ સરસ મજાની સુવિધા છે. અહીંયા તમારું નામ લખવાનું, મોબાઈલ નંબર લખવાનું, અહીંયા તમારા આપ્યું છે જો ઋષભ એટલે શું, તો ઋષભનો અર્થ શું થાય, બળદ. તો એમ કહીને તમારે ક્લિક કરતું જવાનું અને તમારા પ્રશ્નો જવાબ અને સબમિટ કરાય. તો અહીંયા તમને ખબર કે મને કેટલું આવડે એ તમે અહીંયા જાણી શકશો. ત્યારબાદ આવે છે યુનિટ ટેસ્ટ. તો અહીંયા યુનિટ ટેસ્ટ પણ મૂકવામાં આવી છે. તો વિદ્યાર્થી માટે જે શિક્ષક મિત્રો હોય, કદાચ બાળકોને યુનિટ ટેસ્ટ લેવું હોય તો આ યુનિટ ટેસ્ટ તમે ડાઉનલોડ કરીને બાળકોને પ્રિન્ટ પણ આપી શકો છો. જુઓ આ તમે યુનિટ ટેસ્ટ ડાઉનલોડ કરીને બાળકોને પ્રિન્ટ આપી દો, અથવા બાળકો પણ પોતાની જાતે આ ટેસ્ટ મોબાઈલ દ્વારા નોટબુકમાં લખી શકશે. ત્યારબાદ આવે છે પાઠ આયોજન. તો અહીંયા તમારે પાઠનું આયોજન કઈ રીતે કરવું એ તમારે અહીંયા અધ્યયન નિષ્પતિઓ શું શું આપી, જુઓ પાઠનું નામ, અધ્યયન નિષ્પતિઓ, શૈક્ષણિક મુદ્દા આપેલા છે, શૈક્ષણિક સાધન અને શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ, મૂલ્યાંકન, એ રીતે તમે એનો અભ્યાસ કરવાનો અને એ રીતે તમે એનું પાઠ સરળતાથી સરળ શબ્દોમાં પણ સમજાવી શકશો. ત્યારબાદ આવે છે એકમનું સ્વાધ્યાય. અહીંયા જો તમારે સ્વાધ્યાય આપેલું છે તો અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયનું સોલ્યુશન આપ્યું છે. જુઓ અને કેટલાક સ્વાધ્યાયો નહીં આપતા, એટલે એ ખાસ કહું છું કે અહીંયા સંસ્કૃતની અંદર તમે અહીંયા સ્વાધ્યાયનું સોલ્યુશન આપ્યું છે. ત્યારબાદ આવે છે અહીંયા અધ્યયન નિષ્પતિ. આ પાઠમાં કઈ કઈ અધ્યયન નિષ્પતિ છે એ તમે જોયો, સાદા શબ્દો અનુલેખન, જે શિક્ષક મિત્રોની ખાસ ઉપયોગી છે. તો આ એપ્લિકેશન મારા હિસાબથી શિક્ષક મિત્રોને
खास उपयोगी छे अने विद्यार्थी मित्रों पण खास उपयोगी थशे। त्यारबाद आवे छे आगळनी वात करीए तो जे पहला बीजानी वात करीए तो पहला बीजाने 1 થી 5 ने पण आ उपयोगी छे। तमारे खाली अहींया नमूनो बताय के बीजा धोरणनी वात करीए तो बीजा धोरणमां शुं शुं छे, जो गुजराती गणित प्रज्ञा, तो प्रज्ञामां क्लिक करशो तो प्रज्ञाना अहींया गुजराती गणित आवशे। एना पर क्लिक करशो तो अहींया तमने जो कोई पण एक पाठ आ दातरडू केवू तो एना पर क्लिक करशो तो तमे जो अहींया शुं शुं स्वाध्याय पोथी, समूह कार्य 1 અને 2, प्रज्ञाकार्ड, कार्डनी समज अने अर्ली रीड बुक, एम करता तमे एना पर क्लिक करशो तो तमने एना अंदर बधी माहिती तमने जोवा मळशे अने ए बधी पीडीएफ फाइल स्वरूपे अहींया हशे। तो ए पहला 1 થી 5 ધોરણ વાળા પણ આ એપ્લિકેશન એમના માટે ખાસ ઉપયોગી છે। ત્યારબાદ આવે છે આપણે ટીચર હેલ્પ ડેસ્ક। હવે ટીચર હેલ્પ ડેસ્કની અંદર શું છે એ આપણે જાણી લઈએ। તો ટીચર હેલ્પ ડેસ્કની અંદર તમારે જુઓ અહીંયા શું લખ્યું છે કે તમારું બનાવેલું મટીરિયલ અમને આપો, તમારે જે મટીરિયલ્સ જોઈએ છે તે અમને કહો, અને છેલ્લે મૂંઝવણ અને માર્ગદર્શન, શિક્ષક ઉપયોગી મટીરિયલ અને શૈક્ષણિક મટીરિયલ એ બધું અહીંયા મળી જશે। તો અહીંયા જે શિક્ષક મિત્ર મટીરિયલ બનાવ્યું હોય એ અહીંયા તમે અપલોડ કરી શકશો, જેમ કે નામ, ફાઇલ સિલેક્ટ કરવાનું અને ફાઇલ અપલોડ કરવાનું અને મોબાઈલ નંબર આપી દેવાનો, તો એ શિક્ષક મિત્રનો અહીંયા શું થશે મટીરિયલ અપલોડ થાય, એ મટીરિયલનું નામ લખવાનું એટલે ખબર પડી જશે, અહીંયા નામ આવશે અને મોબાઈલ નંબર આવશે। ત્યારબાદ આવે છે તમે જે મટીરિયલ જોઈએ છે તે અમને કહો, તમારે કયું મટીરિયલ જોઈએ છે અહીંયા નામ લખવાનું, અહીંયા વિગત લખવાનું કે મારે કયું મટીરિયલ જોઈએ, એ હેલ્પ ડેસ્કમાં તમારે અહીંયા જે મટીરિયલ જોઈતું હોય એ તમને મળી જશે, બરાબર। ત્યારબાદ આવે છે મૂંઝવણ અને માર્ગદર્શન, તમને કયા કયા પ્રશ્નો મૂંઝવણ છે એ આસ્કમાં જઈને તમારે એ પ્રશ્ન ક્વેશ્ચન લખવાનો અને પ્રશ્ન લખવાનો એ તમારે અહીંયા એનું સોલ્યુશન જરૂર આપશે। ત્યારબાદ આવે છે શૈક્ષણિક શિક્ષક મટીરિયલ, શિક્ષક માટે અહીંયા તમારે ધોરણ વાઇઝ આપેલા જુઓ તમારે કયા ધોરણનું કયું મટીરિયલ જોઈએ એ તમારે, જેમ કે ધોરણ 1 છે એ આપણે જોઈએ, છે કે નહીં, હા છે જોઈએ, શું મટીરિયલ જુઓ અહીંયા તમારા ધોરણ 1 માટે રંગીન ગમ, અનજ, કક્કો, અક્ષર, ચક્ર, પઝલ એ બધું અહીંયા મટીરિયલ, અને એ મટીરિયલને તમે ડાઉનલોડ પણ કરી શકો, જોવું હોય તો જોઈ પણ શકો છો, જો આ ટાઈપનું, અને ડાઉનલોડ પણ કરી શકો, જો અહીંયા બતાવ્યું છે આ ટાઈપનું। ત્યારબાદ 6 થી 8 વાળા હોય તો એ પણ એમને માટે ઉપયોગી મટીરિયલ અહીંયા જોવા મળે છે, જેમ કે જુઓ જોડણીના નિયમો, હિન્દીના નિબંધો અને લેખ નિબંધો, અંગ્રેજી નિબંધો, ગુજરાતી નિબંધો એટલે કે નિબંધમાળા બધું અહીંયા મળી રહે છે, એ તમારા અધ્યયન નિષ્પતિઓ મળી રહે છે, અંગ્રેજી ગ્રામર બુક પણ મળી રહે છે, વ્યાકરણ હસ્તલિખિત મળી રહે છે, એ બધું અહીંયા તમને જોવા મળે છે। આ રીતે અહીંયા તમારે મટીરિયલ મળી રહેશે। ત્યારબાદ આવે છે શૈક્ષણિક મટીરિયલ, જે શૈક્ષણિક મટીરિયલ લાગતું હોય જે એ જોઈ લો, તો એમાં કયા કયા છે શૈક્ષણિક, જોડણીના, રાષ્ટ્રધ્વજ, ફરકાના નિયમો, રહેમ રાહે, નિમણૂંક યોજના, તમામ પરિપત્રો, રજાના પ્રકાર, મુલકી સેવા નિયમો, આ બધા નિયમો અહીંયા તમને શિક્ષક મિત્રો અને આચાર્યોના જે ઉપયોગી નિયમો છે એ અહીંયા તમને પરિપત્રો મળી રહેશે। શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યો, જો સારું લાગ્યું તો લાઇક કરજો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે, અને હા આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો જેથી એમને પણ ઉપયોગી નીવડે। તો આવજો, થેન્ક યુ, ધન્યવાદ।